હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ સુપર સહેલિયા. હું પ્રીતિ પટેલ આજે સિમ્પલ બટાકા ડુંગળીનું શાક લઈને આવી છું, જેને આપણે સાદી ખીચડી અને વઘારેલી છાશ સાથે ખાઈએ છીએ તો બહુ જ સરસ લાગે છે. તો ચાલો આપણે જોઈ લઈએ કે બટાકા ડુંગળીનું શાક સાદી ખીચડી સાથે ખાવા માટે કેવું બનાવવાનું. તો એના માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આ મેં લીધા છે 3 બટાકા અને 3 ડુંગળી, લીલા મરચાં. મસાલા ડબ્બામાંથી આપણે લઈશું રઈ, જીરું, કાશ્મીરી લાલ મરચું, હળદર, હિંગ. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. તો ચાલો આપણે વઘાર સ્ટાર્ટ કરીએ. તો તેલ આપણે ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે સૌ પહેલાં હિંગ એડ કરીશું. ત્યાર પછી આપણે એમાં રઈ નાખીશું, મસ્ટર્ડ સીડ્સ, ક્રેકલ થઈ ગયા છે એટલે લીલું જીરું નાખીશું, અને જીરું તતડે એટલે લીલા મરચાં એડ કરીશું. મરચાં સહેજ તરાઈ જાય, થોડા શેકાઈ જાય આમાં, એટલે આપણે એમાં એડ કરીશું હળદર. અને હવે એડ કરીશું આપણે લાલ કાશ્મીરી મરચું. મરચાંને આપણે સહેજ પણ બરવા દેવાનું નથી, એટલે તરત જ આપણે પાણી એડ કરીશું. પાણીમાં જ આપણે ધાણા જીરું એડ કરી દઈશું 1/2 ચમચી જેવું. એને પણ આપણે સરસ આવી જ રીતે પાણીમાં શેકીશું. આ રીતે શેકાઈ જાય એટલે આપણે હવે એડ કરીશું થોડું વધારે પાણી, અને એમાં આપણે આ બધા જ બટાકા અને ડુંગળી એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને બધું સરસ હલાવી લઈશું. અને હવે આપણે એને આ ઢાંકણું ઢાંકી દઈશું. હવે એને 10 મિનિટ ચડવા દઈશું, પછી આપણે એને ચેક કરીશું. તો ચાલો આપણે ચેક કરીએ કે આપણું આ શાક થયું છે કે નહીં. આપણે એને તવેદાથી કટ કરી જોઈશું. બટાકો કટ કરી એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ શાક ચડ્યું છે કે નહીં. બટાકો આપણો કટ થઈ રહ્યો છે, એનો મતલબ શાક આપણું ચડી ગયું છે. તો આ બહુ જ સિમ્પલ અને ઇઝી રેસીપી છે, અને સાદી ખીચડી સાથે, સાદી ખીચડી, છાશ અને બટાકા ડુંગળીનું શાક, એ ખૂબ જ સરસ લાગે છે. અને આ તો આ 3નું કોમ્બિનેશન પટેલની ઘરે તમને ખાસ જોવા મળશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. Thank you and keep watching all our videos. Do comment. Thank you.